31 થી 40 સુધીની સંખ્યાઓની ઓળખ। નમસ્તે બાળકો, અગાઉના વિડિયોમાં આપણે 21 થી 30 સુધીની સંખ્યાઓ તથા તે સંખ્યાઓને એકમ અને દશક સ્વરૂપે વાંચતા શીખ્યા। આ વિડિયોમાં આપણે 31 થી 40 સુધીની સંખ્યાઓ તથા તે સંખ્યાઓને એકમ અને દશક સ્વરૂપે વાંચવાના કેટલાક રસપ્રદ ઉદાહરણ જોઈશું। આજે છોટુ બજારમાં પેન્સિલ ખરીદવા ગયો હતો। આવો જોઈએ કે હવે તે શું કરી રહ્યો છે। હવે તો મારી પાસે ઘણી પેન્સિલો થઈ ગઈ છે, હું બધી પેન્સિલો ગણી લઉં છું। સૌથી પહેલા આ રહ્યો પેન્સિલનો એક ડબ્બો, જેમાં 10 પેન્સિલ છે, એટલે કે એક દશક। પછી મેં લીધો એક બીજો પેન્સિલનો ડબ્બો, જેમાં 10 બીજી પેન્સિલ છે, એટલે કે એક બીજો દશક। તેના પછી એક બીજો પેન્સિલનો ડબ્બો, જેમાં 10 પેન્સિલ બીજી છે, એટલે કે એક બીજો દશક। તો બાળકો, શું તમે જણાવી શકો કે છોટુ પાસે કુલ કેટલી પેન્સિલ છે? આવો જોઈએ। મારી પાસે છે 10 પેન્સિલના 3 જૂથ, એટલે કે 3 દશક। તો આ થઈ ગઈ 30 પેન્સિલ, અને આ રહી મારી 5 જૂની પેન્સિલ। તો 30 પેન્સિલ એટલે કે 30 એકમ સાથે 5 બીજી પેન્સિલ, તો 5 એકમ બીજા। બાળકો, શું તમે જણાવી શકો કે હવે છોટુ પાસે કેટલી પેન્સિલ થઈ ગઈ છે? આવો જોઈએ। છોટુ પાસે હતી 30 પેન્સિલ, તેના પછી 31, 32, 33, 34, 35, તો છોટુ પાસે થઈ ગઈ કુલ 35 પેન્સિલ। 35 પેન્સિલોમાં 3 નો અર્થ છે 3 દશક, અને 5 નો અર્થ છે 5 એકમ, એટલે કે કુલ થઈ 35 પેન્સિલ। થોડી વાર પછી છોટુની મમ્મીને છોટુની થોડીક બીજી પેન્સિલો મૂકેલી મળી। છોટુ, આ જુઓ, મને તારી 5 પેન્સિલ બીજી મળી છે, આને પણ સાથે મૂકી દે। સારું મમ્મી, મારી પાસે હતી 35 પેન્સિલ, એટલે કે 5 એકમ બીજા। તો 35 પછી 36, 37, 38, 39 અને 40, તો હવે મારી પાસે થઈ ગઈ 40 પેન્સિલ। હા છોટુ, તે સાચું કહ્યું, હવે તારી પાસે કેટલા દશક છે? મમ્મી, 40 પેન્સિલ એટલે કે મારી પાસે થયા 4 દશક, સાચું ને મમ્મી? અને એકમ? મમ્મી, 40 માં તો એક પણ એકમ નથી। હા છોટુ, 40 માં ફક્ત 4 દશક છે અને 0 એકમ છે। તો આજ માટે બસ આટલું જ બાળકો। આ વિડિયોમાં આપણે શીખ્યા 31 થી 40 સુધીની સંખ્યાઓ તથા તે સંખ્યાઓને એકમ અને દશક સ્વરૂપે વાંચવાના કેટલાક રસપ્રદ ઉદાહરણ। આગળના વિડિયોમાં આપણે 21 થી 40 સુધીની સંખ્યાઓના કેટલાક રસપ્રદ ઉદાહરણ જોઈશું અને કેટલીક સામાન્ય ભૂલો વિશે જાણીશું જે ન કરવી જોઈએ। ત્યાર સુધી આવજો બાળકો।